નંબર બી, બીજો ખંડ કયો કીધો? સાધના. જે દિવસથી દીક્ષા લે ત્યારથી પ્રભુની સાધના શરૂ થાય છે. કોકની એક દિવસની સાધના, સવારે દીક્ષા, બપોરે છે, કોઈ એવા મલ્લીનાથ. કેટલામાં છે મલ્લીનાથ? બહુ સરસ. ચોવીસ ભગવાન ના નામ આવડે ભાઈ? હે, બધાને આવડે? ચોવીસે ચોવીસ ના કે લોચા મારો, નમીનાથ અને નેમીનાથમાં ગરબડ થાય? થાય. એકવીસમાં નેમીનાથ ને બાવીસમાં નમીનાથ, તો વીસમાં નેમીનાથ ને એકવીસમાં નમીનાથ, એકવીસમાં નમીનાથ અને બાવીસમાં નેમીનાથ. પદમ પ્રભુ, પદમ પ્રભ કે પદ્મ પ્રભ, શું નામ આવે? અને અમે બોલો છું હમણાં, તમને ઉભા કરું લખવા માટે, પદ્મ પ્રભુ લખો કે પદ્મ પ્રભ લખો? પ્રભ લખો છો? પ્રભુ બોલો છો? પ્રભુ ચંદ્ર પ્રભ કે પ્રભુ? પ્રભ ચંદ્ર પ્રભ સ્વામી, પદ્મ પ્રભ સ્વામી. પ્રત્યેક પરમાત્મા જન્મથી દીક્ષા લે સમૃદ્ધિ, દીક્ષાથી લઈને કેવળતા ન થાય ત્યાં સુધી સાધના કરે એ બીજો ખંડ, એનું નામ સાધના. ઋષભદેવનો સાધના કાળ કેટલો છે? આદિનાથ સોસાયટી છે ને, અહીંયા ભગવાન કયા છે? કુંડા શાંતિનાથ સોસાયટી આદિનાથ. ઓકે, પણ આદિનાથ ભગવાન નો સાધના કાળ કેટલો? 1000. હું ખુરશી વાળાને પૂછું છું, સામાયિક વાળાને નથી પૂછતો. એ બધા ચેમ્પિયન છે, આમ તો એમને એન્ટ્રી જ નથી, પણ ઉદારતા કરી તો એ પાછા તમારું પેપર પોતે લખીને ફોડી નાખે. 1000 વર્ષ સુધી ભગવાન ઋષભદેવનું સાધના કરે છે. અને પાર્શ્વનાથ તમારા બહુ પ્યારા છે, એટલે આખો બાયોડેટા મોઢે હશે ને, તો તમે પ્યારા કઈ રીતે છે? એટલે તમને મૂર્તિ જ પ્યારી છે, ભગવાન પ્યારા નથી. તમે સંખ્યાશ્વર જતા હો ને, ભગવાન પાર્શ્વનાથની ખાલી પ્રતિમા સાથે તમારો સંબંધ હોય, તમે પ્રતિમા પ્રેમી છો, પરમાત્મા પ્રેમી નથી. જેણે જેણે કીધું કે મને ભગવાન પાર્શ્વનાથ બહુ પ્યારા છે ને, પૂછું છું, ભગવાન પાર્શ્વનાથને સંતાન સમાધિ પ્યારા હતા? તમને સંતાન સમાધિ આત્મસાત? નિમિત્ત મળ્યું નથી ને, માથું ફાટ્યું નથી, તમને પાર્શ્વનાથ પ્યારા ક્યાંથી કહી શકો? પાર્શ્વનાથ માટે તમે ત્યારે કહી શકો કે મારા આત્મસાત છે, એમને સમાધિ વાલી હતી, મને પણ સમાધિ વાલી છે. બોલો, ભગવાન પાર્શ્વનાથનો સાધના કાળ કેટલો છે? ખુરશી વાળા જવાબ આપજો, પાર્શ્વનાથના પ્રેમીઓને પૂછું છું, જવાબ આપો. જો ડોન્ટ વરી, આજે નક્કી કરો, 9 થી 3 નો ટાઈમ છે ને અત્યારે ઓફિસનો, 3 વાગ્યા પછી તો નવરા ધૂપ થઈ જાવ છો ને. જે કોરોનાના દિવસો ગયા એ ગયા, અત્યારે જે થોડો ઘણો ટાઈમ મળ્યો છે, પાર્શ્વનાથ ભગવાનનું પુસ્તક કઢાવો અને સંપૂર્ણ 10 ભવનું ચરિત્ર વાંચો, અને વાંચ્યા પછી તમારા સંતાન, તમારી સમાધિ, આ બંનેને તમે આત્મસાત કરો, તે દિવસે હું તમને કહું તમે પાર્શ્વનાથના પરમ ભક્ત છો. 5 લાખ રૂપિયામાં ભગવાનને અભિષેક કરવાનો ચઢાવો લઈ લીધો, એટલા માત્ર તમને પાર્શ્વનાથનો ભગત કે પૂજારી નથી માનતો. એમની સંતા તમે આત્મસાત કરો તો હું માનું કે તમને ભગવાન પાર્શ્વનાથ ક્યાં છે. ભગવાન પાર્શ્વનાથનો સાધના કાળ 84 ડેઝ. ઓકે, બધું બાજુ પર મૂકો. ભગવાન મહાવીરનો સાધના કાળ કેટલો છે? કેટલો? 12.5 વર્ષ. ભગવાન મહાવીરનો સમૃદ્ધિ ખંડ 30 વર્ષ. ભગવાન મહાવીરનો સાધના કાળ 12.5 વર્ષ. અને ભગવાન મહાવીરનો સિદ્ધિ કાળ કેટલા વર્ષ છે? 30 વર્ષ. ટોટલમાં 72 વર્ષ થઈ જાય છે. 30 ને 30 60, અને બીજા 12.5 72 વર્ષ. પરમાત્મા સાધના કાળ અને પરમાત્માનો સિદ્ધિ કાળ. ગઈકાલે પ્રભુનો સાધના કાળ પૂરો થયો અને પ્રભુને શું પ્રાપ્ત થઈ? સિદ્ધિ. ઓકે, ગઈકાલથી પ્રભુની સિદ્ધિની શરૂઆત થઈ છે. પણ યાદ રાખજો, આ જગતમાં જે લોકો સિદ્ધિને પ્રાપ્ત કરે છે
એમને પ્રાપ્ત નથી થતી એ સિદ્ધિની પાછળ શું છુપાયેલું છે? સાધના છે. આપણે સિદ્ધિ પ્રેમી કે સાધના પ્રેમી? જવાબ આપો. તમારા ઘરે તમારી મમ્મી કે તમારી પત્ની રોટલી બનાવીને રેડી રાખે છે, એ રોટલી કઈ રીતે બને એમાં તમને રસ? કે રોટલી ગરમા ગરમ હોય અને બાજુમાં રસ હોય, એની બાજુમાં મગની દાળ હોય અને ફટાફટ રસ રોટલી ચાલુ થાય, તમને રોટલીમાં રસ કે રોટલી કઈ રીતે બની એના પ્રોસેસમાં રસ? આપણે ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે, ટપ ટપ થી કામ નથી, સેનાથી કામ છે? મમ્મમ થી કામ છે. પણ ટપ ટપ વગર મમ્મમ ક્યારે થતું જ નથી. આપણે મોટા ભાગના સિદ્ધિ પ્રેમી છે, આપણને સાધનામાં ઇન્ટરેસ્ટ જ નથી.